नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। केम छो वाला विद्यार्थी मित्रों, आज आपणे भणीशुं धोरण चार विषय गणित, गम्मत विषय गणित गम्मत। एमां आपणे जोईशुं प्रकरण बार। प्रकरण बार કેટલું ભારી કેટલું હલકું, આ પ્રકરણમાં આપણે એકબીજા વસ્તુનું વજન કરવાનું રહેશે કે એમાંથી સૌથી વધારે વજનવાળું કોણ, હલકું વસ્તુ કયું, એ બધા વજન વિશે આપણને માહિતી મળશે। તો આપણે શાંતિથી બધા વિદ્યાર્થી મિત્રો સાંભળીશું, ન ખબર પડે તો વારંવાર વિડીયો જોઈ અને તેની માહિતી પૂરી પાડીશું। હવે ભારે એટલે કે વજનમાં જે બે વસ્તુઓમાં સૌથી એક કિલોગ્રામના ગ્રામ મેં તમને શીખવાડ્યા હતા, પ્રકરણ નવમાં આપણે શીખ્યા હતા, અડધો કિલો, પોણો કિલો, પા કિલો કીધું હતું ને મેં। એક કિલોના ગ્રામ કેટલા થશે? 1000। એક કિલોના ગ્રામ 1000, એ પૂરું એક કિલોગ્રામ કહેવાય। પછી અડધું કયું હોય, અડધો કિલો કહીએ એટલે કેટલા, એક દ્વિતીયાંશ શીખવાડ્યું હતું ને, પા પોણો એ રીતે એક દ્વિતીયાંશ અથવા બે ચતુર્થાંશ, એટલે અડધો કિલો એટલે કે 500 ગ્રામ। અડધો કિલો એટલે 500 ગ્રામ। પા કિલો એટલે એક ચતુર્થાંશ એટલે કે 250 ગ્રામ। પા કિલો એટલે 250 ગ્રામ। પોણો કિલો એટલે 3/4, 3/4 તો 750 ગ્રામ। હવે આપણે ગ્રામ વિશે તો માહિતી અગાઉના પ્રકરણ નવમાં સંપૂર્ણ રીતે મેળવી હતી, એના દાખલા પણ આપણે કર્યા હતા, કિલોના ગ્રામમાં ફેરવ્યા હતા, ગ્રામના કિલોમાં, લીટર, મિલીલીટર, સેન્ટીમીટર જોયું હતું ને, તે જ રીતે આજે આપણે જોઈશું કેટલું ભારે અને કેટલું હલકું। હેત અને મનુ ઘર બદલી રહ્યા હતા। હેત અને મનુ એમનું બીજા ઘરે રહેવા જતા હતો, તો એમણે શું કર્યું હતું, તેમણે તેમની દરેક વસ્તુ ઘોડા ગાડીમાં ભરી, કે જે ઘરનો સામાન હતો, ઘરમાં તો કેટલી બધી ઘર વખરી હોય, એ જે બધો સામાન હતો, અત્યારે તો બધા ટેમ્પો કે એવમ કરે, તો એ વખતે એ લોકોએ શું કર્યું હતું, ઘોડા ગાડીમાં નક્કી કર્યું કે થોડો સામાન છે તો ચલો ઘોડા ગાડીમાં લઈ જઈએ। તેમાં ઘણી વસ્તુઓ હતી, દેખાય છે ને ચિત્રમાં કેટલી બધી વસ્તુઓ દેખાય છે ને, શું છે એમાં, જેમ કે પાણીની ટાંકી, ઘઉંના 5 કોથળા, ઓહો, 3 ટેબલ, 1 કબાટ, 4 ખુરશીઓ, 2 ગાદલા, 3 કોથળા, 1 વાસની નિસરણી સીડી, સીડી, માટલા માટીના અને તવા, એટલે બીજું પણ માટીનો સામાન હતો। તો કેટલો બધો સામાન હતો એમના જોડે, અને પાછું શું કરેલી, એકલી ઘોડા ગાડી। હવે ઘોડા ગાડીમાં બધો સામાન જુઓ કેવો ભરેલો દેખાય છે ને। જ્યારે તેઓ જવા માટે તૈયાર થયા ત્યારે ઘોડો આગળ વધ્યો નહીં। લો હવે જવા માટે તૈયાર થયા કે હવે ચલો સામાન બધો અંદર મૂકી દીધો, તો હવે આપણે બીજા ઘરે જવા માટે તૈયાર છીએ, પણ એ બધા જવા માંડ્યા પણ ઘોડો તો ચાલી શક્યો નહીં, તેઓને નવાઈ લાગી, આમ કેમ ઘોડો ચાલતો નથી, બીમાર છે કે શું થયું હશે। તેમના પિતાજીએ કહ્યું, જે ઘોડો હતો ને, જે ઘોડાગાડી લઈને આવ્યો તો એમને કહ્યું, આ ઘોડો નાદુરસ્ત છે એટલે કે બીમાર છે, એને કંઈ થયું છે, ચાલતું કેમ નથી, સામાન ભરાઈ ગયો છે, હવે તો એને ચાલવું જોઈએ ને, અને તે 700 કિલોગ્રામથી વધારે ભાર ખેંચી શકે તેમ નથી। એનો જે ઘોડો લઈને આવ્યો તો એમણે કહ્યું કે ઘોડાગાડીમાં માત્ર 700 કિલો વજન હશે તો જ ખેંચી શકશે, જો 700 કિલોગ્રામથી વધી જશે, 750 એટલે કે 750 ગ્રામ કે 720 ગ્રામ હશે તો એ ખેંચી શકશે નહીં, ઘોડો માત્ર 700થી ઉપર વધારે ખેંચી શકે નહીં। ઓ, તેમણે પૂછ્યું, પણ આ સામાનનું વસ્તુઓનું વજન કેટલું હશે, કે આ બધો સામાન ભેગો કરીએ તો એનું વજન તો વધી જ ગયું હશે, એવું જરૂરી છે કે આટલા સામાનનું 700 કિલો વજન હશે જ, આનાથી પણ વધારે છે, કેમ કે એમાં શું છે જોયું તમે, પાણીની ટાંકી છે, પછી ઘઉંના 5 કોથળા છે, મોટા 3 ટેબલ છે, કબાટ છે, 4 ખુરશીઓ, 2 ગાદલા, એ તો ચલો સમજ્યા, પણ ચોખાના 3 કોથળા,
પછી એક વાંસની સીડી છે, પછી નાના મોટી માટલીઓ છે. તો બિચારા ઘોડાને એટલું બધું વજન ખેંચી શકે તેમ ન હતું. 700 કિલો વજન થી વધી જતું હતું એ બધું, એટલું બધું હે વજનદાર હતું વસ્તુ. એ જે સામાન હતો, એ હેતના ઘરનો સામાન હતો, એ વજનમાં બહુ હતો. તો પછી પિતાજીએ શું કર્યું જોઈએ. પિતાજીએ તેમને, કોને, ઘોડાગાડીવાળાઓ ભાઈ હતો, એમને કહ્યું દરેક વસ્તુનું વજન કેટલું હોઈ શકે તેનો ખ્યાલ આપો. હવે પપ્પાને એમ કીધું કે ઘોડાગાડીવાળા ભાઈ કે આ બધું ભરી તો છે તમે, તો ચલો એનું વજન તો કહો. તેમણે ગાડામાંથી કુલ કેટલું વજન ભર્યું તે શોધો, આવા ત્રાજવાથી શોધવાનું કર્યું. હવે તેમણે ગાડામાંથી કેટલીક વસ્તુઓ કાઢી નાખવા નક્કી કર્યું. હવે ન ઉંચકાય, હવે તમે કંઈક વસ્તુ લઈ જતા હોય અને ન ઉંચકી શકો તો શું કરો, ત્યાં ત્યાં મૂકી રાખો? ના, એને થોડી અંદરથી કંઈક ઓછી વસ્તુ કરો અને પછી હલકું કરી અને લઈ જાઓ. પછી બીજી વખતે આવી અને એ વધી ઘટ્યું જે વધ્યું હોય એ પાછું લઈ જઈએ તો તમને પણ તકલીફ ના પડે અને વસ્તુ તૂટવા ફૂટવાની પણ ભય ન રહે. કઈ વસ્તુઓ કાઢવી જોઈએ કે જેથી વજન 700 કિલોગ્રામથી વધારે ન થાય? તો જોઈએ કઈ કઈ વસ્તુ હતી. જો ઘઉંનો એક કોથળો હતો, એનું 100 કિલો વજન હતું. કેટલું બધું થયું, 100 કિલો વજન. ચોખાનો એક કોથળો 350 કિલો, 35 કિલોગ્રામ. ચોખાનો એક કોથળો કેટલો છે? 35 કિલોનો. પાણીની ટાંકી 50 કિલોગ્રામની છે. કબાટ જુઓ, તિજોરી તો કેટલી બધી વજનવાળી છે, 70 કિલોગ્રામની. એક ટેબલ 10 કિલોગ્રામનો. એક ખુરશી 5 કિલોગ્રામની. એક ગાદલું 200 કિલોગ્રામનું. માંસની નિસરણી 10 કિલોગ્રામની. માટલા અને તવા 10 કિલોગ્રામના. તો એમનું કુલ વજન કેટલું થયું? 835 કિલોગ્રામ. કેટલા ગ્રામ થયું? 835 કિલોગ્રામ થયું. તો પછી એમાંથી શું હું વસ્તુ કાઢી નાખું તો 700 કિલોગ્રામ થઈ જાય? તો ચલો આપણે એમ કરીએ, કોથળો, ઘઉંનો એક કોથળો કાઢી નાખીએ તો 735 ગ્રામ થયું. ચોખાનો એક કોથળી કાઢી નાખ્યો તો 35 કિલોગ્રામ જતા રહ્યા. તો મારે 700 કિલોગ્રામ થઈ ગઈ. 100 કિલો અને 35 એટલે 135 મેં કાઢી નાખ્યું 835માંથી. તો થઈ ગયા ને આપણે 700 કિલોગ્રામ. તે જે બિચારો ઘોડો આપણા ઘરનો એટલે કે હેતના ઘરનો સામાન ખેંચી શકે. દેખાય છે ને ત્રાજવા? આપણે અત્યારે આવા ત્રાજવા તો જોયા જ છે. અત્યારે તો પેલા ઓટોમેટિક, પછી ઇલેક્ટ્રિક ત્રાજવા દુકાનોમાં જઈએ તો નાના નાના ઇલેક્ટ્રિક ત્રાજવા છે. પરંતુ જ્યારે વધારે વસ્તુ આવું ગોદડા કે એવું વજન કરવાનું હોય તો પછી શાકની લારીએ જઈએ છીએ ત્યારે આવા કાંટા અહીંયા પકડી અને બે બાજુ આ રીતે હોય છે ને થાળીઓ જેવું, અને પછી એકમાં વજન મૂકવાનું ને આપણી જે લીધી હોય સામગ્રી વજનવાળી મૂકવાની કરે છે ને આ રીતે. પછી પેલો બીજો કાંટા, હવે એવા અનેક કાંટા એટલે કે એવા બીજા અલગ અલગ વજન કાંટા હોય છે. તો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગાડામાં ભરેલ વસ્તુઓમાંથી કેટલીક વસ્તુઓ કદમાં મોટી અને ભારે પણ છે. કદમાં મોટી એટલે કે જે રીતના આપણે તિજોરીની વાત કરો, પછી આ એટલે કબાટની વાત કરીએ, વાંસની નિસરણી, એ બધા તો કેટલા મોટા મોટા હતા, વજનમાં પણ હતા પાછા. આ ભારે અને મોટા કદની વસ્તુઓનું વજન નક્કી કરવા માટે આપણે મોટું ત્રાજવું જોઈએ. આવું ત્રાજવું તમે જોયું જ હશે. પરંતુ હેત અને મનુ તેમનું પોતાનું ત્રાજવું બનાવવા ઈચ્છતા હતા. હવે આવડા ત્રાજવા નાના બનાવે તો એમાં કંઈ કબાટનું વજન કે કોથળાનું વજન થઈ શકે નહીં. તેમણે કેટલીક વસ્તુઓ ભેગી કરી, એક લાકડી, બે ઢાંકણા આવા અને એક જાડો દોરો, તેમણે આ રીતે ત્રાજવું બનાવી. આ સળી ઊભી કરી દીધી એક લાકડી, પછી આ બે કોઈ બી ઢાંકણા લીધા, અથવા કંઈ બી આપણે આઈસ્ક્રીમના કપ હોય છે એ લીધા, એના પછી સોય વડે 3 કાણા પાડી અને આ રીતે સો દોરાથી ભેવરી અને આ બાજુ એક બધી આ બાજુ એક કર્યું. સ્કૂલ ચાલુ હોત, ઓનલાઈનની જગ્યાએ આપણે ઓફલાઈન ભણતા હોત, શાળામાં આવતા તો હું દરેકને ત્રાજવું બનાવવાનું કહેત, દરેકને ઉદ્યોગ દરમિયાન ત્રાજવું બનાવવાનું કહેત. હવે જોઈએ એ જ આ ત્રાજવું છે તો એને શું કરવાનું છે, અહીં દોરવાનું છે. તો જોઈએ
હવે તમે પણ તમારું પોતાનું ત્રાજવું બનાવો, એવું જરૂર નથી કે અહીંયા ડીશ જ, અહીં તમારે વાટકી કે કંઈક પણ અલગ રીતનું કંઈ મૂકવું હોય તો મૂકી શકાય વાટકા ગોળ. તમે કેવી રીતે બનાવ્યું નીચે લખો, ઉપરાંત તમારા ત્રાજવાનું ચિત્ર તે નીચેના ખાનામાં દોરો. અહીં માત્ર ત્રાજવાનું ચિત્ર દોરવાનું છે, માત્ર ત્રાજવાનું ચિત્ર દોરવાનું છે. આ હવે આગળ જોઈએ, તમે તો સરસ મજાનું ત્રાજવું ઘરે બેઠા બનાવી દેજો અને તૈયાર રાખજો ત્રાજવું. હવે શું કરે છે હેત અને મનુ જોઈએ આગળ. હવે હેત અને મનુ ઈચ્છે છે કે હવે એમને ત્રાજવું બના, આપણે પણ ઘરે ત્રાજવું બનાવીએ છીએ તો આપણે પછી રોજ એમાં કંઈક ના કંઈક નાની છેવટની એમાં પેન્સિલ એક બાજુ રબળ એવું પણ મૂકીને વજન કરીશું. પછી એક રૂપિયાનો સિક્કો, બે રૂપિયાના સિક્કા, ઘઉંના દાણા, ચોખાના દાણા. ત્રાજવું બનાવ્યા પછી આપણું બીજી ઇતર પ્રવૃત્તિઓ, વધારાની પ્રવૃત્તિઓ શરૂ થઈ જશે. અંદર બે બે મિનિટે આપણે એમાં કંઈક ના કંઈક વજન કરતા રહીશું, એવું આપણે કામ કરીશું. બધી વસ્તુ મૂકી, મમ્મીએ કંઈક ખાવા આપ્યું હોય, ચલો દ્રાક્ષ આપી તો દ્રાક્ષના દાણાનું એ આપણે સામ સામે એક આ બાજુ દાણો મૂકીશું, એક આ બાજુ એમ કરીને પણ આપણે વજન કરીશું. ચલો ચલો આગળ જોઈએ શું કરે છે હેત અને મનુ. પ્રવૃત્તિ, મનુ અને હેતે પેન્સિલ અને ભૂમિતિની પેટી ત્રાજવાના બે પલ્લામાં મૂકી લો. આ બે પાછું મૂકી કીધું હતું ને, પ્રવૃત્તિઓ ચાલુ થઈ જાય. કયું પલ્લું નીચે જશે કેમ એ દર્શાવતું ચિત્ર દોરવાનું છે. હવે એક બાજુ પેન્સિલ મૂકી અને એક બાજુ ભૂમિતિ એટલે આખો કંપાસ, તો કંપાસનું વજન વધારે જ કહેવાય ને, તો એ ભાગનું ત્રાજવું નીચે જાય. શું ભારે, તો એમાં કંપાસ પેટી ભારે આવશે, ભૂમિતિની પેટી, અને હલકામાં પેન્સિલ આવશે. અલગ અલગ વસ્તુઓની જોડ બનાવો અને ત્રાજવાનો ઉપયોગ કરી નક્કી કરો કે કઈ વસ્તુ ભારે છે. ત્રાજવું બનશે એટલે નહીં હોય એટલી વસ્તુ આપણે વજન કરતા રહીશું, ગમે તે વસ્તુનું વજન કરતા રહીશું. પહેલાં અનુમાન કરો કે કઈ વસ્તુ પલ્લાને નીચે લઈ જશે, પછી તમે તે ત્રાજવામાં મૂકી ચકાશો. પહેલાં અનુમાન કરો. હવે પેન્સિલ રબર લીધું, તમને ખબર છે કે રબર ભારે છે, પેન્સિલ હલકી છે, નાની છે, તો તમને ખબર તો પડી જ જવાની. એ જ રીતે તમારે બધી પોતપોતાની જે ગમે વસ્તુઓ લઈએ અને હલકું વજન ભારે વજન કરવાનું. સૌથી ભારે શું, ત્રણ વસ્તુઓના જૂથ બનાવો. તમે ત્રણ વસ્તુઓના જૂથ બનાવો, રબર, દડો અને કાગળ. હવે ત્રણેયને વારા ફરતી વજન કરો કે રબર અને દડો મૂકું. ચલો મેં તો પહેલાં મેં રબર ને દડો લીધું, તો મને દડો સૌથી વધારે વજનવાળો લાગ્યો, બરાબર. પછી મેં શું કર્યું, રબર અને કાગળ લીધો, તો રબર વધારે વજનવાળું લાગ્યું. એના પછી દડા, પછી રબર, અને કાગળ હતો એ તો સૌથી એટલે કે નાનું હલકું એકદમ. અને આપણે આમ અડીએ અથવા વજન હાથમાં પકડીએ તો પણ આપણને ખબર પડી જાય કે દડાનું વજન, રબર, દડો અને કાગળમાં દડાનું વજન સૌથી ભારે અને સૌથી હલકું શું આવશે, કાગળ. અને બંનેના વચ્ચે કોણ, રબર આવે. એટલે કે નહીં વધારે કે નહીં ઓછું કહીએ છીએ ને એમ. ત્રાજવાનો ઉપયોગ કરી વસ્તુઓને તેના વજન પ્રમાણે ગોઠવો, સૌથી હલકું, બંનેની વચ્ચેનું અને સૌથી ભારે. એમ મેં ત્રણ ભાગ પાડી દીધા છે, એમ તમારે પણ ત્રણ ભાગ પાડી દેવાના. અને ઓછામાં ઓછા પાંચ ઉદાહરણ લઈ આ કોષ્ટક પૂર્ણ કરો. પાંચ ઉદાહરણ લઈને અને આ કોઠો પૂરો કરવાનો છે. તમારે જેટલા મેં અહીં લખ્યા છે એ મારા છે, તમારે એના સિવાય તમને બીજા કંઈ ગમતા હોય એ પણ તમે લખી શકો છો. એવું જરૂર નથી કે આ જ લખવા, તમને ગમતા હોય એ લખી શકો છો. સૌથી હલકું, બંનેની વચ્ચેનું અને સૌથી ભારે. પહેલાં આપણે શું લીધું છે, કાગળ, રબર અને દડો, એ મેં તમને સમજાવી દીધું. હવે મેં માપપટ્ટી, કંપાસ પેટી અને પુસ્તક લીધું છે. આ ત્રણેયનું વજન કર્યું તો સૌથી ભારે તો મને પુસ્તક લાગ્યું, બરાબર. અને સૌથી હલકું વજન કરતાં જોયું તો માપપટ્ટી, અને માપપટ્ટી અને કંપાસનું વજન કર્યું તો કંપાસ એ ભારે હતો, માપપટ્ટી સાવ હલકી હતી. અને પુસ્તક અને કંપાસ પેટીમાં વજન કર્યું તો પુસ્તક ભારે હતું. એટલે આ બંનેમાં ભારે કોણ હતું, પુસ્તક. માપપટ્ટી હાઉ એકદમ હલકું હતું, સૌથી હલકું હતું. અને બંનેની વચ્ચેની ભારે કે નહીં ઓછું કોણ હતું, કંપાસની
પેટ એવું જરૂર નથી કે મેં ત્રણ લીધા છે એ જ તમારે ત્રણ લેવા, તમને બીજા ગમતા હોય એ પણ તમે લઈ શકો છો. અત્યાર સુધીમાં જો તમે ત્રાજુ બનાવી હશે તો કેટલું હલકું કરી લીધું હશે, કેટલું ભારે વજન લઈ લીધું હશે. તમે તો છોકરે તો છેવટના માથાની રિંગ પણ ત્રાજવામાં મૂકી અને વજન કરે છે. હવે મેં શું લીધું છે, તડબૂચ, નારંગી, નેત્રાક્ષ. હવે એ વસ્તુ તો જોતા જ આપણને ખબર પડી જાય કે આમાં સૌથી શું ભારે છે. આપણને ખબર છે તરબૂચની સાઇઝ મોટી છે તો તરબૂચ વજનમાં હશે, દ્રાક્ષ કરતાં નારંગી વધારે છે તો એ બંનેના વચ્ચેની હશે. દ્રાક્ષ સૌથી હલકી હશે તો દ્રાક્ષ એ સૌથી હલકું આવશે બંનેની વચ્ચે, કે દ્રાક્ષ અને તરબૂચની વચ્ચે કોણ, નારંગી, અને સૌથી ભારે તરબૂચ, સૌથી ભારે તરબૂચ, એનાથી થોડું ઓછા વજનનું નારંગી અને સાવ હલકું દ્રાક્ષ. થયું ને ત્રણેયનું વજન તમે કર્યું ત્યારે. હવે આગળ જોઈએ છીએ શું લીધું છે, દિવાસળીની પેટી, મોબાઈલ ફોન અને લેપટોપ. લેપટોપ તો સૌથી ભારે હોય, એ તમને પકડતાની સાથે અમુક વસ્તુઓનું વજન તો આપણને પકડીએ ત્યારે આપણને ખબર પડી જાય કે આ ભાઈ ભારે છે, ના હલકું છે, કે આ સાવ હલકું છે. તો મેં દિવાસળીની પેટી અને મોબાઈલનું વજન કર્યું, મોબાઈલ ફોનનું, તો દિવાસળીની પેટી સાવ હલકી લાગી અને મોબાઈલ ફોન એનાથી ભારે લાગ્યો. અને પછી પાછું મોબાઈલ ફોન અને લેપટોપનું કહ્યું તો સૌથી વધારે કોણ લાગ્યું, લેપટોપનું. પછી લેપટોપ અને દિવાસળીની પેટીનું વજન કહ્યું તો લેપટોપ સૌથી, આ બંનેમાં લેપટોપ ભારે આવ્યું. પછી આ બંનેમાં ભારે કોણ આવ્યો, મોબાઈલ ફોન, તો સૌથી ભારે લેપટોપ, એનાથી બંનેના વચ્ચેનું મોબાઈલ ફોન અને સૌથી હલકું દિવાસળીની પેટી, એમ ત્રણ આવ્યા કે નહીં. હવે મેં લીધો છે રૂમાલ, શર્ટ, ચાદર. અહીં તમારે બીજું કંઈ લેવું હોય તો પણ લઈ શકો છો. આ મેં કોષ્ટકમાં તમને કીધું હતું કે તમને ગમે તે વસ્તુઓ સામાન, તમે થાળી, વાટકી, ચમચી, ગ્લાસ, નાની વાટકી, નાની ડીશ, એવું કંઈ પણ તમે ઘરે હોવ એટલે કંઈ પણ લખી શકો છો, કંઈ પણ માપીશ. હવે મેં એમ લીધું ચમચી, વાટકી અને નાની તપેલી, તો થઈ જાય ને. ચમચી સૌથી હલકી, વાટકી થોડી બંનેના વચ્ચેની અને સૌથી ભારે નાની તપેલી, થઈ જાય કે નહીં. એ રીતે તમે કંઈ પણ વસ્તુ લઈ શકો છો. તો અહીં મેં રૂમાલ, શર્ટ અને ચાદર લીધી, તો ત્રણેયમાં ચાદર ભારે છે, પછી શર્ટ એનાથી થોડો હલકો છે અને સાવ હલકું તો રૂમાલ. રૂમાલ કેવડો હોય ખબર પડી ગઈ ને. ત્રાજવામાં તો તમે ગમે તે વસ્તુઓ માપી શકો છો, એનો આપણને અંદાજ આવી જાય છે. આગળ જોઈએ તમારા પોતાનું વજન આ ત્રાજવાનો ઉપયોગ કરી શોધી શકો. બોલો, હવે એ ત્રાજવામાં આપણે એ સળીથી નાની લાકડી પાતળી દોરીથી બનાવી એમાં આપણો હાથ ભારે મૂકી દઈએ તો પણ તૂટી જાય, તો આપણું વજન એ ત્રાજવું કરી શકે નહીં. તો આપણું વજન કરવા માટે પાછા કેવા મોટા અલગ અલગ ત્રાજવા હોય છે, જોયું છે ને, પેલા વજન કાંટો, ઇલેક્ટ્રિક કાંટો, કે આપણે પ્લેટ ઉપર ઊભા રહીએ એટલે સીધો વજન થઈને નંબર બતાવી દે કે હા ભાઈ ગોળ ડીશ જેવું હોય છે એના પર ઊભો રહી જઈએ આપણે, આજુ આ છોકરી ઊભી છે ને એમ આપણે ઊભા રહી જઈએ, આ રીતે તો આપણું સીધો વજન બતાવી દે કે હા ભાઈ આટલા કિલોગ્રામ છે, 30-35 જે કિલો વજન હોય તે બતાવી દે છે. તો આપણે આવા વજન ઉપર બેસી જઈએ તો તૂટી જાય, આના પર બેસાય આ બી તૂટી જાય. તો આપણે વજન ક્યાં કરવું જોઈએ, આપણું વજન પેલી ડીશ ટાઈપ એટલે કે પ્લેટ થાળી જેવું વજન કરવાનું આવે છે ને એમાં આપણું વજન થઈ શકે છે. બાળકોએ બનાવેલા ત્રાજવાથી ચોક્કસ વજન માપી શકાશે નહીં, પરંતુ તે એકબીજાથી જુદા વજનની વસ્તુઓના વજનની સરખામણી કરવા પૂરતું છે. આવું ત્રાજવું તમારે એકબીજાની સરખામણી કરવા કે આ ભાઈ મારી પેન્સિલ ભારે છે કે તારી પેન્સિલ ભારે, એ રીતે આપણે ક્લાસમાં પણ એકબીજાના વજન ખાતર થાય, એમાં કંઈ એમ ના થાય કે કિલોગ્રામ ગોતીએ કે ગ્રામ ગોત, એટલું બધું વજન આપણે કરી શકીએ નહીં, એટલું બધું વજન આપણે કરી શકીએ નહીં. માત્ર ગ્રામ હોય એ જ માપી શકાય, કિલોગ્રામનું વજન થઈ શકે નહીં, નહીં તો એ ત્રાજવા એ વજન ઉપાડી શકે નહીં અને કેવું થાય તૂટી જાય, કેવું થાય અહીંયાથી તૂટી જાય. આ ત્રાજવા છે એમાં આપણે આ ત્રાજવા ક્યાં જોઈએ છે, આપણે શાકભાજીની લારી પર જોવા મળે છે. આવા ત્રાજવા ક્યાં જોવા મળે છે, આવા શાકભાજીની લારી પર હોય છે ને, આ ત્રાજવા પણ શાકભાજીની લારી પર જોવા મળે છે અને આપણી રમૂજ ખાતર પણ છે. તો જે વજન જ્યાં થતું હોય એ વજન કાંટાનો ઉપયોગ કરવામાં આવે છે. વજન કાંટા પણ એમના વજનની કેપેસિટી એટલે કે એમની મર્યાદા હોય એટલા વજનનો જ માપી શકે છે. તમે આવા તાજમામાં પોતાનું વજન કરો તો ન આવે, આવા તાજમામાં તમારું પોતાનું વજન કરો તો ના આવે, પણ આવી
ગોળ થાળીવાળામાં વજન કરીએ છીએ જે હોય છે કાંટો, તો આપણું વજન આવે છે કેટલા કિલોગ્રામ છે. કે લોકડાઉન અત્યારે સ્કૂલો બંધ છે તો ખાઈ ખાઈને શરીર વધી ગયું છે, તો આપણને ખબર પડી જાય. કે ભણવાની બાબતે શરીર ઉતરી ગયું છે તો પણ ખબર પડી જાય. તો ચલો આગળ જોઈએ. વજનિયા બનાવીએ, વજનિયા બનાવીએ કે 1 કિલો, 200 કિલો, 100 ગ્રામ, 200 ગ્રામ. હવે મેં તો તમને શીખવાડ્યું તું ચેપ્ટર 9માં, પ્રકરણ 9માં, કે 1 કિલોગ્રામના ગ્રામ કેટલા? 1000. એ તો તમારે યાદ રાખ્યું તું. પા, પોણો, અડધો, બધું મેં તમને 5-5 વાર લખી અને મોઢે કરાવ્યું હતું. શાળા દરમિયાન મેં તમને લખાવ્યું હતું ને, 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. પછી પા, પોણો, અડધો, 1/2, આ રીતે મેં તમને દરેક સેન્ટીમીટર, મીટર, મિલીમીટર બધાનું જ્ઞાન મેં તમને પ્રકરણ 9માં આપ્યું હતું, અને આપણે એને લગતા દાખલા પણ શીખ્યા હતા. તો હવે ચલો વજનિયા બનાવીએ. આ પ્રવૃત્તિ જોડીમાં કરો. ત્રાજવું વજન સાબુની ગોટી, એટલે કે સાબુનું જે આવે છે ને એ ગોટી, એટલે કે આખો સાબુનો ટુકડો આવે, પ્લાસ્ટિકની થેલીઓ, ઝભલા કહીએ છીએ આપણે, રેતી અને રબર બેન્ડ, એટલે કે માથામાં લગાવવાની પેલી રબર આવે છે ને જે થેલી પેક થઈ જાય, રબર બેન્ડની જરૂરિયાત છે. તમે કોઈ વડીલ વ્યક્તિની મદદ લઈ શકો છો, આમાં મમ્મી પપ્પાની મદદ લેવાની છે. શું શું લાવ્યા છો તમે? ત્રાજવું બનાવ્યું છે આપણું બરાબર. હવે એનું વજન કરીને, એક તો સાબુનો ટુકડો લીધો છે, પ્લાસ્ટિકની થેલીઓ એકે અંદર ભરવા, પછી બીજું શું લીધું છે? રેતી છે, રબર બેન્ડ એને પેક કરવા માટે, એને ઉપરથી પેક કરવા માટે રબર બેન્ડ વાપરવાનું છે. તો ચલો હું તો ત્રાજવા બનાવવા તૈયાર છું. હવે તમે લોકો ત્રાજવામાં વજનિયા બનાવવાના, 100 ગ્રામ 200 ગ્રામ બનાવવા માટે તૈયાર છો ને? તો જુઓ, એક નવી સાબુની ગોટી લો, કે નવો સાબુ લો કે જે વપરાયો ન હોય એવો. તે પડીકા ઉપર વસ્તુનું વજન લખેલું હોય છે, કે 100 ગ્રામનો છે, કે 150 ગ્રામનો છે, કે 200-250 જે ગ્રામનો હોય સાબુનું વજન, કોઈ પણ વસ્તુનું વજન એ પેકેટ ઉપર, એટલે કે પડીકા ઉપર લખેલું હોય છે. તમે આ સાબુનો ઉપયોગ તમારા પોતાના અલગ અલગ વજન બનાવવા કરો. હવે એ સાબુ તમે 100 ગ્રામનો લીધો હોય તો પણ ચાલે, 150-200 જે ગ્રામનો પણ સાબુ લીધો હોય એ તમારી રીતે લખવાનું છે. પણ મેં તો અહીં 100 ગ્રામનો મારો સાબુ લીધો છે, નાનો સાબુ 100 ગ્રામનો લીધો. તમારે જોડી જો 200 ગ્રામનો સાબુ તો પણ કંઈ વાંધો નહીં. આ આપણી પ્રવૃત્તિ છે, તમારે ખાલી ત્રાજવાના માપિયા વજનિયા બનાવવાના છે, એ પ્રમાણે આ વજનિયા બનાવવાના છે, એટલે તમે તમારી રીતે પણ સાબુ લઈ શકો છો. ચલો જોઈએ. એક નાની પ્લાસ્ટિકની થેલી લો, આવી ઝભલા ટાઈપ મેં તમને કહ્યું હતી, તેને વજનના એક પલ્લામાં અને સાબુને બીજા પલ્લામાં મૂકો. ચલો આ 100 ગ્રામનો સાબુ, મેં તો 100 ગ્રામનો સાબુ લીધો છે, અહીં મેં 100 ગ્રામની, અહીં 100 ગ્રામ બનાવવા માટે અહીં થેલી મૂકી છે. હવે થેલીમાં શું ભરવાનું છે? શું ભરવાનું છે? રેતી હજી આપણી બાકી છે ને, ધીરે ધીરે રેતી ત્યાં સુધી ભરો કે બંને પલ્લા એકદમ સરખા થઈ જવા જોઈએ. બે પલ્લા એકદમ, પલ્લા એટલે કે આ ત્રાજવાના છે ને આ બે, એ પલ્લા એકદમ સરખા થઈ જાય ત્યાં સુધી આમાં રેતી નાખવાની છે, આ થેલીમાં રેતી નાખવાની છે. તો થેલીમાં રેતી ઉમેરતા ગયા, આ પલ્લું ઊંચું થતું ગયું, આ પલ્લું નીચું આવ્યું, બંને સરખા થઈ ગયા, 100 ગ્રામ રેતી ભરાઈ ગઈ. આ પ્લાસ્ટિકની થેલીને રબર બેન્ડ અથવા દોરીથી બંધ કરો, પછી રેતી બહાર ઢળી ન જાય. ઢળી જાય તો પાછું વજન આપણું ખોટું પડી જાય 100 ગ્રામનું. તો આપણે એને શું કરવાનું? અહીં દોરીથી બાંધી દેવાની અથવા રબર બેન્ડ લગાવી દેવાનો, આ રીતે કોથળી બનાવી દેવાની. ચલો પછી આગળ શું કરવાનું કીધું છે પ્રવૃત્તિમાં વિદ્યાર્થી મિત્રો? મજા આવે છે ને ત્રાજવામાં? હવે તેના પર કાગળની પટ્ટી ચોંટાડો અને તેના પર 100 ગ્રામ લખો. પછી આવું લેબલ મારી દો એના પર, ટેગ એટલે કે એનું લેબલ મારી દો કે આ ભાઈ 100 ગ્રામ વજન આપણું તૈયાર છે. કોઈને કંઈ વસ્તુ જોતી હોય તો આપણે તોલીએ, મમ્મી એમ કે 100 ગ્રામ વસ્તુ લે તો આપણે થેલી લઈને અને 100 ગ્રામ ચોખા, 100 ગ્રામ ઘઉં એવું આપણે તોલી શકીએ છીએ. પછી આપણે આ 100 ગ્રામનું બની ગયું વજનિયું, એટલે જોજો ને આખા ઘરના બધા વાસણો કે જે પણ હાથમાં આવે 100 ગ્રામનું છે, 100 ગ્રામનું છે એમ તોલવા બેસી જઈશું. મેં તો બનાવી દીધું 100 ગ્રામનું, તમે પણ બનાવી દીધું. હવે આગળ જોઈએ. જો તમે સાબુ અને
તમે શોધેલ થેલીનું વજન પલ્લામાં મૂકી બંને વસ્તુઓનું સાથે વજન કરો. હવે એક જ પલ્લામાં બે ભેગી કરી દેવાનું છે. તો વજન યા કેટલા ગ્રામના થશે? 100 ગ્રામનો સાબુ અને 100 ગ્રામની થેલી, તો કેટલા ગ્રામ વજન થાય? 200 ગ્રામ. બંનેને ભેગું કરીએ તો કેટલું થાય? 200 ગ્રામ વજન થાય. કેટલું ગ્રામ વજન થાય? 200 ગ્રામ વજન થશે. હવે તે જ રીતે 150 ગ્રામ, 200 ગ્રામ અને 250 ગ્રામના અલગ અલગ વજનિયા એટલે કે વજન બનાવો. 250 ગ્રામનું કરવું હોય, 150 ગ્રામ 150 ગ્રામનું કરવું હોય તો 100 ગ્રામનું લેવાનું અને પછી 100 ગ્રામના અડધા અડધા કરી દો એટલે 50 50 ગ્રામ થઈ જાય, એટલે 150 ગ્રામનું થાય. પછી એ પછી 50 ગ્રામ 200 ગ્રામમાં ઉમેરીએ ત્યારે 250 ગ્રામ થાય. પછી તો આપણે જેટલા વજનિયા કરવા હોય, જેટલા માપનું વજન કરવું હોય એ બધું પછી 100 ગ્રામમાં ભેગું ઉમેરવાનું, ઓછું કરવાનું કરીએ એટલે બધા 100 ગ્રામ 200 ગ્રામ 150 ગ્રામ 250 ગ્રામ 350 ગ્રામ 450 ગ્રામ એ રીતે દરેક ગ્રામના વજનને આપણે બનાવી શકીએ છીએ. તમે આના માટે જુદા જુદા વજનના સાબુનો પણ ઉપયોગ કરી શકો. આ તો મેં નાનો 100 ગ્રામનો સાબુ, 200 ગ્રામનો પણ આવે છે, 250 ગ્રામ એટલે કે 250 ગ્રામ કહેવાનું, શું કહેવાનું? 250 ગ્રામ. 250 ગ્રામનો પણ આવે છે, 300 ગ્રામનો સાબુ પણ આવે છે, 150 ગ્રામનો નાવાનો સાબુ પણ આવે છે. એમ અલગ અલગ સાબુ એક બાજુ મૂકવાનો, એક બાજુ કોથળીમાં માટી ભર રેતી ભરતું જવાનું, પછી એ પેક કરીને આપણું વજન બનાવી દેવાનું. એમ કરતાં કરતાં જો 500 ગ્રામ, 1000 ગ્રામ એટલે કિલો, 500 ગ્રામ એટલે અડધો કિલો, 750 ગ્રામ એટલે કે પોણો કિલો, મોટા વજનિયા પણ બનાવી શકો છો. બનાવ્યા ને તમે પોતે બનાવેલ વજનિયાનો ઉપયોગ જુદી જુદી વસ્તુઓનું વજન કરવા માટે કરો અને તમારી નોટબુકમાં લખો. હવે એ વજનિયા તો કેટલોય ઉપયોગ થઈ જાય, ચોપડીથી લઈને નાના કંપાસની રબર સુધી આપણે એનું વજન કરી નાખીશું. 100 ગ્રામની થેલી છે મારી જોડે, 150 ગ્રામની છે, 50 ગ્રામની છે, 200 ગ્રામની, 250 ગ્રામની, 500 ગ્રામની, 700 ગ્રામ દરેક પ્રકારની મેં આવી થેલીઓ તૈયાર કરી દીધી છે. તમે પણ તૈયાર કરી દીધી, હવે તમને વજન કરતાં આવડી ગયું છે. તો આજ ઘરે આજે બધાએ શું કરવાનું કે વજન કરી જ નાખવાનું, જેટલું હાથમાં આવે બધાનું આજે આપણે વજન કરી નાખીશું. હે ને, મજા આવી ને આ ભાગ એક ભણવામાં વજનિયા. તો આ વજન છે, તો વજનમાં પાછા તરાજવા બનાવીને એમાં બેસી ન જતા મેં તમને બતાવ્યું તો આપણો કયો વજન કાંટો છે. તો આપણો અહીં ભાગ એક પૂરો થાય છે. તો આપણે ગણિતના ચોપડામાં, ગણિત વિષયના ચોપડામાં પાઠ પ્રકરણ અગિયાર સુધી મેં સ્કૂલ દરમિયાન તમને પૂરું કરાવેલ છે. તો નવા પેજે શું, નવા પેજે સાંભળજો, પ્રકરણ 12 લખીશું મોટા અક્ષરે, કેટલું ભારે કેટલું હલકું પ્રશ્નાચિહ્ન કરીશું, કેટલું ભારે કેટલું હલકું એવું મોટા અક્ષરે હેડિંગ એટલે કે પાઠ પ્રકરણનું નામ લખીશું, પ્રકરણનું નામ લખીશું. પછી આપણે શું લેસન કરીશું એમાં, તો જોઈ લઈએ આજનું લેસન. એ પ્રકરણ દરમિયાન આપણે સરસ મજાના ત્રાજવા દોરીશું. પછી અને આ કોષ્ટક, અહીં સુધી આ કોષ્ટક લખીશું, હેડિંગ મારવાનું, આ સવાલ કહેવાય આપણો, આ હેડિંગ મારી અને આ કોષ્ટક આખું લખીશું. જેમ તમે અત્યાર સુધી હોમવર્ક કર્યું 11મા પ્રકરણ સુધી, તો તમારે આ 12મા પ્રકરણનું ત્રાજવું દોરવાનું, પછી આટલું આ કોષ્ટક લખીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, તો મળીશું પ્રકરણ બારના ભાગ બેમાં મળીશું. અને આ ત્રાજવું દોરવાનું અને આટલું કોષ્ટક હેડિંગ મારી અને તમારે લેસન પૂરું કરવાનું છે. આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું ભાગ બેમાં.